पूर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ओम श्री गुरु चरण कमलेभ्यो नमो बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। श्री घनश्याम लीलामृत सागर सद्गुरु भूमानंद स्वामी ग्रंथना करता अने अयोध्या प्रसाद जी महाराज ग्रंथना वक्ता छे ने राम शरण जी ने कथा संभळावे छे। મહારાજના બાલ ચરિત્રો વર્ણવતા ગઈકાલે આપણે અયોધ્યાની અંદર મહારાજે નેપાળના મલ્લોને હરાવ્યા અને ત્યારબાદ એની ચર્ચા આખા ગામમાં થઈ અયોધ્યામાં, એટલે અયોધ્યાના મલ્લોને ગર્વ આવ્યો કે અમારે ઘનશ્યામને હરાવવા છે, અને એ પછી ભગવાને એ મલ્લને 10,000 હાથીનું બળ પોતામાં જણાવીને કરડી દ્રષ્ટિથી જોયું એની સામે, તો એને ગર્વને ખાતર ભગવાન સામે હાર સ્વીકારી નહીં, પરંતુ અભિમાનને કારણે ભગવાન સામે લડ્યો, પણ ભગવાને એનું અભિમાન બધું દૂર કર્યું। એ રીતે મલ્લોનું અભિમાન ભગવાને દૂર કરીને પોતાની અંદર અપાર શક્તિના દર્શન કરાવ્યા। અયોધ્યાના તમામ લોકોને ભગવાન પ્રત્યે અહોભાવ થયો, બધા ઘનશ્યામને ભગવાન જાણવા લાગ્યા। એ રીતે 29 તરંગ થયા હતા, હવે 30મા તરંગનો પ્રારંભ થશે। અવધપુરે ધર્મ ભક્તિ વર્તે છે નિર્મળ મન, વર્ણાશ્રમનો ધર્મ પાળે સાથે છે બેઉ તન, પ્રેમવતી કહે ધર્મને સ્વામી સુણો મારી વાત, સીધું હવે થોડું રહ્યું છે લાવો બીજું પ્રભાત। ધર્મ પિતા ભક્તિ માતા બંને પુત્રો સાથે અયોધ્યાની અંદર હવે નિવાસ કરીને રહ્યા છે। જે બંને માતા પિતાના અતિ નિર્મળ મન છે, કહેતા જગતની કોઈ ઈચ્છાઓ વાસનાઓ એના હૃદયમાં છે નહીં, અત્યંત નિર્મળ મનથી પોતાના વર્ણાશ્રમ સંબંધી જે કંઈ ધર્મો છે શાસ્ત્રની આજ્ઞા મુજબ એને પાળે છે। વર્ણ ચાર છે અને આશ્રમય ચાર છે, વર્ણ અને આશ્રમ એ બે ભેગું કરીને વર્ણાશ્રમ, વર્ણાશ્રમના ધર્મ પાળવા, એટલે ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમાં જે આપણે આવતા હોઈએ એમાં ધર્મ પિતાની ભક્તિ માતા બ્રાહ્મણ વર્ણમાં આવે, પછી આશ્રમય ચાર, આશ્રમય બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ, એમાં કયા જગ્યાએ આવે ધર્મપિતાની ભક્તિ માતા ગ્રહસ્થ આશ્રમ, એટલે બ્રાહ્મણ એનો વર્ણ છે અને ગ્રહસ્થ એનો આશ્રમ છે, એમ આપણે જે આશ્રમ આપણે વેશ્યમાં, તમે બધાય વેશ્યમાં આવો, વેશ્ય વર્ણ કહેવાય અને ગ્રહસ્થ આશ્રમ, 50 ઉપર જાય એટલે વાનપ્રસ્થ આશ્રમ થઈ જાય, 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, એમાં વિદ્યા ભણવાની અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું દરેક માટે હોય, એક ચાર વર્ણમાંથી કોઈ પણ હોય આશ્રમ, પાછલા ચાર બધાને લાગે, પહેલા ચાર પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, એમાં વિદ્યા ભણવી, બ્રહ્મચર્ય પાળવું, ભગવાનની ભજન ભક્તિ કરવી, પછીના 25 વર્ષ 26 થી 50 ગ્રહસ્થ આશ્રમ, અને 51 થી 75 રિકી ભગત વાનપ્રસ્થ,
એટલે સંસારમાંથી છૂટા થઈને વનમાં જતું રહેવાનું. અને 75 થી 50 તમામ સંન્યાસ આશ્રમ બધું છોડીને એકલા ફરવાનું, ભિક્ષા માગીને જમવાનું. એટલે અત્યારે તો આપણે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ મંદિરમાં આવીને કરવાનું, મંદિરમાં રહેવાનું, એ બધું બંને આવી ગયું. હવે જંગલમાં જવાની જરૂર, જંગલમાં જઈએ તો વધારે અઘરું પડે, જંગલમાં ના મળે એના કરતાં આપણે અહીંયા વધારે સત્સંગ થાય. અહીંયા ધર્મપિતાને ભક્તિ માતા અતિ નિર્મળ મનના છે, કેતા જગતની અંદર જગતની કોઈ વાસના એના હૃદયમાં છે નહીં, અતિ શુદ્ધ અને નિર્મળ મન છે. વર્ણ અને આશ્રમના જે કંઈ ધર્મો છે શાસ્ત્ર મુજબ એને યથાર્થ પાળે છે. અને એવા જ્યારે હોય ત્યારે જ ભગવાનને ત્યાં રહેવું ગમે ને. એક દિવસનો સુમાર છે, પ્રેમવતી કહેતા ભક્તિ માતા ધર્મને કહેવા લાગ્યા છે કે હવે બધું સીધું સામાન પૂરું થઈ ગયું છે, તો માટે કંઈક સીધું સામાન લઈ આવો. એટલે માતા પિતા છે ધર્મ સાક્ષાત ભગવાન જેમના ઘરે નિવાસ કરે છે ત્યાંય સીધું સામાન બધું પૂરું થઈ જવાની તૈયારીમાં છે. પછી આગળ શું થાય છે વાત કરે છે. થોડા દિવસ કેડે પછે જાવું છપૈયાપુર, એવું સુણી હરિપ્રસાદજી વાત વિચારે છે ઉર. વધારે દિન રહેવું નથી પણ થોડું રહ્યું અનાજ, પ્રેમવતીને પૂછ્યું ફરી શું કરવું હવે કાજ. બે ચાર માસ ચાલે તેવું છે કાંઈ ઘરમાં, મૂર્તિ કે મુદલ નથી માની લેજો તે મન. ભક્તિ માતા કહે છે કે થોડા દિવસ પછી છપૈયા જવું છે પણ અત્યારે થોડું અનાજ પાણી હોય તો વ્યવસ્થા કરો. ત્યારે ધર્મપિતાને વિચાર થયો છે કે આપણે વધારે દિવસ તો રહેવું નથી, જો થોડું ઘણું અનાજ હોય તો પણ ચાલી જશે, પછી પાછા છપૈયા બાજુ જઈશું. એટલે ત્યાં પાછું ત્યાં થોડું ઘણું પડ્યું હશે અથવા તો ત્યાં પાછા લોકો કે આ તે બધા ભેગા થઈને, કારણ કે બધા ધર્મ ભક્તિને ગુરુ તરીકે માનતા, એ સત્સંગની ધર્મ સંબંધી ભગવાનની વાર્તો કથા ગ્રંથોની કથા વગેરે કરીને બધાને આનંદ, બધાને ધર્મ નિયમ પડાવતા, બધાને એમના પ્રત્યે અહોભાવ ગુરુભાવ હતો. એટલે કીધું કે પછી તો પાછા છપૈયા જઈશું, થોડું ઘણું અનાજ જો હોય તો ચલાવી લો, હમણાં બે ચાર માસ સુધી ચાલે એવું હોય તો. ત્યારે એટલે ધર્મપિતા પાસે બીજી કોઈ એવી અત્યારે વ્યવસ્થા હશે ને એટલે એવું કીધું હશે. પ્રેમવતી માતા કહેતા મૂર્તિ માતા ભક્તિ માતા કહેવા લાગે કે માની લો મુદ્દલ નથી, હવે ઘરમાં કંઈ છે નહીં, આપણે બે દિવસમાં કાલથી જ જરૂર પડશે. એટલે ધર્મપિતાને થયું કે હવે કરવું શું, છે તો કંઈ નહીં અને થોડું ઘણું ચાલે એવું છે નહીં, એટલે હવે કંઈક તો કરવું પડશે. એટલે ધર્મપિતા અને ભક્તિ માતા જ્યાં ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ જેની એક નજર માત્રમાં અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિની પ્રલય થઈ જાય, તો એમને ઘરમાં અનાજની તકલીફ આવે એવું કંઈ નથી. ભગવાન સ્વયં ભગવાનને 500 પરમહંસો દાદા ખાચેના દરબારમાં રહેતા હતા તો ત્યાં પણ અનાજ નહોતા. અને ખોરી જારના રોટલા સંતોન મહારાજે ચાલુ કરાવેલા, ખોરી જાર જે કોઈ ખાય નહીં, કબૂતરાને નાખે તો એ કબૂતરા કદાચ ખાતા હોય તો ખાતો, બાકી એ ના ખાય ખોરી જાર. તો એવી જે જાર એ છેલ્લે સંતો ભક્તોને ત્યાં દાદા ખાચેના દરબારમાં ખાવાનો સમય આવ્યો હતો. એટલે આપણે એવું માનીએ કે ભગવાનનું ભજન કરીએ એટલે આપણે બધા સુખી જ રહેવા જોઈએ એવું કંઈ છે નહીં. આપણને તો કંઈ દુઃખ હોય તો કેટલું હોય રીકી ભગત, થોડું ઘણું હોય પણ તોય આપણને એવું લાગે કે ભગવાન આમ કેમ કરતા હશે, આવું કેમ થયું હશે. કદાચ લૌકિક રીતે ક્યાંક થોડી વાર જોબ છૂટી ગઈ, થોડો મહિનો સુધી ના મળી તો બહુ અઘરું લાગે ને. એમાં તો સાક્ષાત ભગવાન છે તો એમના ઘરે આવું છે, તો આપણે વિચારું કે ભગવાન આમ તો સુખી થવા માટે જ્યારે આપણને એવું કંઈ આવે થોડું ઘણું, ત્યારે એવો વિચાર કરો કે સર્વે કરતા કરતા ભગવાન છે, બધું ભગવાન કરે છે. અને બીજું કે ભગવાન જે કરે છે મારા સારા માટે જ કરે છે, એમાંય મારું કંઈક સારું હશે, ભગવાન તો જાણે જ છે. અને ભગવાન પોતાના ભક્તોનું કંઈ ભૂંડું થવા જ નથી દેતા, એ કદાચ આપણને દેખાય છે કે આવું કેમ છે, પણ એની પાછળ કંઈક આપણું રૂડું છે, એટલા માટે મહારાજ કરતા હોય. મહારાજ વચનાવતમાં કહે ને ભગવાન ભક્તની ધીરજને જોવા માટે કંઈક દુઃખ પ્રેરે, અને પછી જેમ પડદાની પાછળ પેલો
નટ હોય, નટનો બધું કરાવનારો, એ પાછળથી જોયા કરે, એમ ભગવાનની ભક્તના હૃદયમાં રહીને જોયા કરે કે આ ભગત મારા માટે શું વિચાર કરે છે. થોડુંક આમ દુઃખ આપે ભગવાન પહેલાં જોવા માટે, પરીક્ષા કરવા માટે કે આ દુઃખમાં એને કેવા સંકલ્પ વિકલ્પ થાય છે અને મારા પ્રત્યેની નિષ્ઠા કેવી રહે છે, એ ભગવાન એના હૃદયમાં રહીને જોયા કરે. આપણે જે સંકલ્પ વિકલ્પ ભગવાન પ્રત્યે કરીએ કે આટલું ભજન કરીએ છીએ, આટલી ભક્તિ કરીએ છીએ, આટલો ધર્મ નિયમ પાળીએ છીએ, આટલો દાન ધર્માદો કરીએ છીએ, તો એ કેમ આમ થતું હશે, ભગવાન હશે કે નહીં, આવો જો સંકલ્પ થયો તો ભગવાન જાણે કે આને તો હજી મારી નિષ્ઠા કઈ છે નહીં. એટલે ભગવાન પરીક્ષા લેવા માટે આપણને આપે દુઃખ, પણ પરીક્ષામાં આપણને જેટલી નિષ્ઠા રહે પાકી કે ના ભગવાન જે કરે એમાં મારું સારું જ છે. પેલા ભગત હતા સમઢિયાળાના, ભગતનું નામ મને ભૂલાઈ ગયું છે, એ સત્સંગી થયા અને સત્સંગી થયા અને પછી ગામ લોકોને તો ગમ્યું નહીં, પણ આણે તો નિષ્ઠા એવી રાખી કે બધાને જે કેવું હોય, પણ સત્સંગ છોડ્યો નહીં. મહારાજને આજ્ઞા હશે કે ગઢપુર સમયો છે તો બધા ગઢપુર આવો, એટલે આ ગાડામાં બધું લઈને ગઢપુર ગયા. અને આ બાજુ પેલા દ્વેષીઓએ અને રાજાએ ભેગા થઈને આનું ઘર આખું હળગાવી દીધું. અને પછી પાછા ભગત સમયો કરીને ઘરે આવ્યા, જોયું તો બધું બળી ગયેલું, કંઈ રહ્યું નહીં. બધા ભેગા થઈને કહેવા લાગ્યા કે ભાઈ તને સત્સંગ હદ્યો નહીં, આ તું સત્સંગ કર્યો ને તારી આ બાજુ તો ભગવાન અમુક લાજ રાખવાની જગ્યાએ તારું તો ઘરે બળ્યું, એટલે તારું ભૂંડું થશે એટલે સત્સંગ મૂકી દે. પણ પેલા ભગતે કીધું કે ના, આ તો મારા બધા પાપ બળ્યા અત્યાર સુધીના પૂર્વનું જે મેં કંઈ કર્યું હશે એ ભગવાને મને ચોખ્ખો કર્યો, અને હવે ફરી હું ભગવાન મારી નીતિથી કે ભગવાનની આજ્ઞા મુજબ રહીને ભગવાન જેમ રાખશે એમાં હું સુખે રહીશ, પણ હજી ઘર તો છે, ફરી લીપીને ફરી ખેતી કરીને થશે, પણ આ બધું બળ્યું એ તો મારા પાપ બળ્યા એવું વિચારીને સદવિચાર લીધો. નહીંતર એવું થાય કે સત્સંગ કરવાથી ઘર બળે તો વધારે અઘરું, એવું ના થાય કોઈને. પણ એણે સારો વિચાર લીધો કે ભલે ઘર બળ્યું, આ તો મારું પાપ બળ્યા કે અત્યાર સુધીના, હવે હું ચોખ્ખો થયો. એટલે એવી ભગવાનનો ભક્ત ક્યારેય ભગવાન પ્રત્યે અવિશ્વાસ કે ભગવાન આમ કેમ કરતા હશે એમ ભગવાન ઉપર ક્યારેય લે નહીં. ભગવાન જે કરે તે સારું જ કરે છે. અહીંયા ધર્મને ભક્તિને ધર્મપિતાને ચિંતા થઈ કે હવે શું કરવું, ઘરમાં કંઈ અનાજ છે નહીં અને લાવવાની કોઈ વ્યવસ્થા નથી, આ બાજુ ભગવાન બેઠા છે ઘરે. ઘરમાં બેઠા કૃષ્ણ કૃપાળુ, દહીં ભાત જમે છે દયાળુ, સુણ્યો માત પિતાનો ઉચ્ચાર, વાલીડે કર્યો મન વિચાર. જમતા જમતા ઘન શ્યામ, શ્રીમુખેથી બોલ્યા હરિનામ, અવતારે જાણ્યું મન માઈ, પોતે આવ્યા છે તરત ત્યાંઈ. કર્યો શ્રી હરિને નમસ્કાર, પૂજા કરી છે ત્યાં રૂડી પ્રેર, શત બે મોરું આગળ ધરી, કરે પ્રાર્થના ફરી ફરી. મહારાજ બરાબર માતા પિતાનો સંવાદ ઘરમાં ચાલે છે ને આ બાજુ બાર ઓસરીમાં ઘનશ્યામ મહારાજ બેઠા બેઠા દહીં ભાત જમતા હતા, અને એણે માતા પિતાનો આ બધી ચર્ચા ઘનશ્યામ મહારાજે સાંભળી. મહારાજને થયું કે માતા પિતાને ચિંતા છે અને ઘરમાં અનાજ પાણી છે નહીં, એટલે આપણે કંઈક વ્યવસ્થામાં મદદ કરીએ માતા પિતાને. એટલે મહારાજે વિચાર કર્યો કે મહારાજ જમતા હતા અને જમતા જમતા ભગવાન, પેલા આપણે ભગવાનનું નામ બોલીએ ને સ્વામિનારાયણ, ભગવાનના ભક્તો શું બોલે, કોળીએ કોળીએ ભગવાનને યાદ કરે એ વાતો કરે ને, એટલે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાન બરાબર મોટેથી નામ બોલ્યા કે હે હરિ એમ કરીને ભગવાનનું નામ બોલ્યા. એટલે ભગવાનની મરજી જાણીને જે અવતાર હતા વિષ્ણુ, એ અવતારે જાણ્યું મનમાં એ પોતે આવ્યા છે તરત ત્યાં, એ ભગવાનનું સંભાળી રહ્યા, એટલે એ તરત ભગવાનની સામે હાજર થયા. આવીને ભગવાનને બે હાથ જોડી નમસ્કાર કર્યા, ભગવાનની પૂજા કરી, પ્રાર્થના કરી, અને સાથે સાથે શત બે મોરું આગળ ધરી. શત બે એટલે બે, બસો સોના મોર ભગવાન આગળ ધરી અને પ્રાર્થના કરવા લાગ્યા બે હાથ જોડીને. એટલામાં ભક્તિમાતા બહાર આવ્યા ને જોયું તો કોઈ દિવ્ય પુરુષ ભગવાન સામે ઊભા ઊભા સ્તુતિ પ્રાર્થના કરતા જોયા. એટલે ભક્તિમાતાએ પૂછ્યું કે આ કોણ છે તમારે આગળ ઘનશ્યામ, અને તમારી આગળ બે હાથ જોડીને તમને પગે લાગી રહ્યા છે?
ત્યારે બોલ્યા પ્રભુ તત ખેવ, એ તો દર્શને આવ્યા છે દેવ. પછી દેવ મંદિરમાં ગયા, નિજ મૂર્તિ વિશે લીન થયા. લો, પછી અયોધ્યામાં જે મંદિર હશે ત્યાં એ દેવ તથા રામચંદ્રજી કે કોઈ પણ જેના જે દેવ હશે ને, જ્યાંનું મંદિર હશે ત્યાં મંદિરમાં જઈને પાછા ભગવાન લીન થઈ ગયા. સોનાની મોર પિતાને આપી, એમ સંકટ નાખ્યું છે કાપી. કૃષ્ણ કહે દાદા હવે જાઓ, જોઈએ તે સીધું લઈ આવો. એટલે 200 સોનામોર તો ભેટ આપીને ગયા હતા ભગવાનની પૂજા કરે, એટલે એમને તો પૂજા થાય નહીં. એટલે ભગવાનની પૂજા કરે એટલે કંઈક ભેટ તો મૂકવી પડે. એટલે પેલા અવતારે આવીને ભગવાનની મરજી જાણીને 200 સોનામોર ભગવાન આગળ ભેટ ધરી હતી. એ પછી ઘનશ્યામ મહારાજે ધર્મપિતાને કીધું કે લો પિતાજી, આ પેલા દેવતા આવ્યાના ભેટ મૂકી ગયા છે કંઈક આપણને આર આપવા માટે, તો એ લઈને હવે સીધું સામાન ખરીદી આવો, જે કંઈ જોઈતું હોય. પિતાજીની ચિંતા બધી દૂર કરી મહારાજે. આપણે રહેવું છે એક માસ, એમ વાત કરે અવિનાશ. ત્યાં તો આવ્યા મોટા ભાઈ આપ, દીઠો ઘન શ્યામનો પ્રતાપ. એટલામાં ધર્મ મોટા ભાઈ કંઈ બાર હશે એ આવ્યા, એણે બધી વાત જાણી, એને ભગવાન પ્રત્યે અહોભાવ થયો. પછી ધર્મપિતા અને રામ પ્રતાપજી મહારાજ બંને ગામમાં સીધું લેવા ગયા, બધું સીધું સામાન ખરીદવા. એટલામાં પછી આ બાજુ બધી રસોઈ પાણી ભક્તિ માતાએ તૈયાર કરી, ભગવાનને થાળ ધરાવ્યો. જ્યાં ભગવાનની મૂર્તિ હશે ઘરમાં, ત્યાં ભક્તિ માતાએ થાળ કરીને ભગવાનને ધરાવ્યો છે. એટલે એવું નતું કે અત્યારે જ પરંપરા ચાલુ થઈ, ત્યારથી જ ગૃહસ્થના ઘરમાં ભક્તિ માતા ધર્મપિતાએ દરરોજ થાળ કરીને ભગવાનને ધરાવીને પછી જમતા હતા મૂર્તિ. પછી ભક્તિ માતા ઘનશ્યામને કહેવા લાગ્યા કે હવે થાળ તૈયાર થઈ ગયા છે, રસોઈ તૈયાર થઈ, પિતાજી અને ભાઈ હજુ આવ્યા નથી, માટે જાઓ ને તમે બોલાવી લાવો. એવું સુણી ગયા મન ભાવ્યા, પિતા બંધુને બોલાવી લાવ્યા. પછી ઘનશ્યામ મહારાજ ગયા બજારમાં અને ધર્મપિતા ભક્તિ માતાને બોલાવીને પાછા લઈ આવ્યા. સીધું સામાન બધું લઈને ઘરે આવ્યા. બધાએ સાથે ઠાકોરજી જમાડવા માટે બેઠા છે, અને સાથે જ્યાં જમવા બેઠા છે એટલામાં ભક્તિ માતા કહેવા લાગ્યા કે હવે બહુ સીધું લાવશો નહીં, થોડું લાવજો, કાલે પાછો આપણે છપ્પૈયા જતું રહેવું છે. વિચાર બદલ્યો પાછો કે હવે જલ્દી જવું છે છપ્પૈયા, કાલે જવું છે છપ્પૈયાપુરી, એવો વિચાર રાખી જરૂર. બીજે દિન થયું છે પર ભાત, કરી રસોય તૈયાર માત. ધર્મ સહિત બંને કુમાર, જમાડીને જમ્યા તેણી વાર. બધાને જમાડીને પછી માતા વગેરે જમ્યા, બંને પુત્રોને સાથે લઈને હવે છપ્પૈયા જવાનો બધાએ વિચાર કર્યો છે. એટલે હવે છપ્પૈયાની તરફ બીજા દિવસે, પહેલાં તો સીધું સામાન જે કંઈ થોડું ઘણું લાવ્યા છે પણ એ રાખી મૂક્યું, પછી છપ્પૈયા નીકળ્યા. અને છપ્પૈયામાં પહોંચ્યા ત્યાં પણ મહારાજ નિત્ય આનંદમાં પોતાના બાળ મિત્રો સાથે રમે છે, અને ત્યાંના છપ્પૈયાવાસી ભક્તોને આનંદિત કરે છે. અને ત્યાં અનેક લીલાઓ ભગવાને કરી છે, એમાં એક દિવસ શું બને છે એ કહે છે. ત્યાર પછી તે કેટલે દિન, જુઓ લીલા કરે છે જીવન. વેણી માધવ પ્રયાગ સાર, સુખ નંદન એ સખા ચાર. ત્યાં ઘણા ભગવાનના મિત્રો હતા, પણ આમાં વેણી માધવ પ્રાગ અને સુખનંદન આ ચાર એકદમ ભગવાનના ખાસ મિત્રો હતા. એ નિત્ય આવી જાય ભગવાન સાથે રમવા, એટલે એ ચારેય જણા આવ્યા છે ને મહારાજ સાથે કે ચાલો રમવા જઈએ. એટલે પછી ઘનશ્યામ મિત્રો સાથે રમવા માટે ગયા છે, અને રમતા રમતા ખાંપા તલાવડી, ખાંપા સરોવર જ્યાં હતું ત્યાં આવ્યા છે. અને ત્યાં એક નજીકમાં એ સરોવરના બાજુમાં બાવાનો એક આશ્રમ હતો, પર્ણકુટી બાંધીને આશ્રમ ત્યાં રહેતા હતા, હરિદાસ એમનું નામ હતું. અને બાવો નિત્ય રામચરિત્રની ત્યાં કથા વાંચતો, એટલે ઘનશ્યામ પણ ત્યાં કથા આવે એટલે ભગવાનને રસ પડે, એટલે ભગવાન તો ત્યાં મિત્રો સાથે બેસી ગયા, અને ભગવાન પણ એ કથા સાંભળવા લાગ્યા. થોડી વાર મહારાજે કથા સાંભળી, પછી ત્યાંથી ઉઠ્યા મિત્રો સાથે, અને પછી જે ખાંપા તળાવડી હતી સરોવર, ત્યાં મિત્રો સાથે સ્નાન કર્યું.
ખૂબ સખાઓ સાથે સ્નાન કર્યું અને પછી ઘનશ્યામ મહારાજે સામે એક સરસ મજાના વૃક્ષો જોયા. એટલે વૃક્ષો જોઈને ભગવાન કહેવા લાગ્યા સખાઓને, એનો સુંદર સુગંધ આવે, મારા મન વિશે બહુ ભાવે, માટે ચાલો તે વૃક્ષની પાસ લઈએ સુંદર તેનો સુવાસ. જળથી નીકળ્યા પ્રભુ બાર, ચાલ્યા આગળ ધર્મ કુમાર, સુખનંદન કે સુણો ભાઈ, એ વૃક્ષ કદમ સુખદાયી. ઓલ્યો બીજો તરુ જો દેખાય, નામ કેવડો તે તો કેવાય, ઘનશ્યામ કહે ચાલો જઈએ, પેલો કેવડો આપણે લઈએ. મહારાજ બરાબર સરોવરમાં મિત્રો સાથે સ્નાન કરતા હશે, ખાપા તલાવડીમાં સ્નાન કરતા કરતા પવનની સાથે સાથે સરસ મજાની સુગંધ આવતી હતી. એટલે સામે વૃક્ષો બધા કેવડાના અને કદમના વૃક્ષો હતા, એટલે એની ઉપર લાગેલા સરસ મજાના ફૂલો, એ બાજુથી પવનની સુગંધ આવતી હતી. એટલે ઘનશ્યામ કહે કે પેલી બાજુ સરસ મજાના વૃક્ષો છે, માટે એ બાજુથી સુગંધ સરસ આવે છે, એ બાજુ જવું છે. એટલે નાતામાંથી પછી સરોવરમાંથી બહાર નીકળ્યા, કોરા થઈને વસ્ત્રો પહેર્યા અને મિત્રો કહેવા લાગ્યા કે એ જે સામે વૃક્ષ છે એ તો કદમનું વૃક્ષ છે, અને એની બાજુમાં જે બીજું વૃક્ષ દેખાય છે એ કેવડાનું છે. ઘનશ્યામ મહારાજ કે ચાલો આપણે ત્યાં જઈએ, અને સરસ મજાના ઝાડ છે ને એમાં ઉપર સરસ મજાના કેવડાના ફૂલો લાગ્યા છે, તોડીએ. એટલે પછી બધા મિત્રો સાથે ઘનશ્યામ ત્યાં આવ્યા છે. પછી કદમ પુષ્પના હાર ગૂંથીને પહેર્યા કંઠ મોજાર. એટલે મિત્રોએ બધા કદમના પુષ્પો ઉપર ઝાડ ઉપર જે બધા સરસ મજાના પુષ્પો લાગ્યા હતા એ બધા ઉતાર્યા, અને એમાંથી સરસ મજાની માળા બનાવીને ઘનશ્યામને કંઠમાં પહેરાવી છે. લીધા કેવડા એમ કહીને ઊભા કદમ હેઠે જઈને, પછી મહારાજ કદમની નીચે આવ્યા. સખાઓ કહે નિર્બંધ, અહો આ તો ઘણી છે સુગંધ. બધા મિત્રો પણ કહેવા લાગ્યા, ઓહો અહીંયા તો કદમ નીચે તો બહુ સરસ સુગંધ આવે છે. પછી બધાએ મિત્રોએ બધાએ બે ઝાડમાંથી સરસ મજાના બધા ફૂલો ઉતાર્યા છે, અને ફૂલો ઉતારીને પછી ભગવાન માટે બધાએ સખાઓએ ભેગા થઈને સરસ મજાના હાર ગૂંથીને બનાવ્યા છે, અને એવા સરસ હાર બનાવ્યા. બીજા સખા તે ગૂંથે છે હાર, નાભી સુધી પહોંચે એવા સાર, બાજુ બંધ તોડા ટોપી અગ્ર, કર્યા પુષ્પ પોશાક સમગ્ર. લો એ નાના નાના મિત્રો હતા, પણ બધાને સારી કળા આવડતી હતી, ને બધા ભેગા થઈને સરસ મજાના હારો બનાવ્યા, ઠેઠ નાભી સુધી ન બળતા, અને બીજા નાના મોટા પ્રકારના બધા હાર બનાવ્યા. સાથે સાથે ફૂલના બાજુબંધ બનાવ્યા, ફૂલના ગુચ્છ બનાવ્યા, ફૂલના ટોપી બનાવી. આવી રીતે પુષ્પના જ આખા આભૂષણ, ફૂલના શણગાર સૌથી પહેલાં ઘનશ્યામ મહારાજના બાળકોએ કર્યા છે, પછીથી પરંપરા ચાલુ થઈ, પણ સૌથી પહેલાં ઘનશ્યામ મહારાજના ફૂલના શણગાર છપ્પૈયાના બાળમિત્રોએ કર્યા હતા. દાદા આ ચારેય બાળમિત્રોએ સરસ મજાની મહારાજ માટે ટોપી બનાવી, કેવડાના ફૂલની બાજુબંધ કર્યા, મોગરાના ગુચ્છ બનાવ્યા, અને પછી બધાએ મિત્રોએ ભેગા થઈને પહેરાવ્યા મહાપ્રભુને પ્રીતે, રૂડા શોભી રહ્યા રસ રીતે, કળીઓ મૂકી કેવડા કેરી, જાણે મુનિના મન લહેરી. લો એવા સરસ મજાના ફૂલના શણગાર કરીને મિત્રોએ ભગવાનને પહેરાવ્યા, અને મહારાજ એવા સરસ મજાના શોભી રહ્યા હતા, અને એમાં કેવડાની જે કળીઓની જે શોભા લાગતી હતી એ જાણે મોટા મુનિઓના મનને પણ લોભે, મુનિઓના મન પણ એમાં લોભાઈ જાય, એવા સરસ મજાના મિત્રોએ મહારાજ માટે શણગાર કર્યા હતા. અને મિત્રોનો ભાવ જાણીને ભગવાને બધાના અંગીકાર, બધા પુષ્પના વસ્ત્રોને ભગવાને અંગીકાર કર્યા, અને મહારાજ અત્યંત શોભાયમાન લાગવા લાગ્યા. મિત્રો પણ કહેવા લાગ્યા, ઓહો ઘનશ્યામ આ વાઘાની અંદર તો બહુ સરસ શોભી રહ્યા છે, અને સુગંધ પણ બહુ સરસ આવે છે. આ રીતે બાળ મિત્રોએ ભગવાનને સરસ મજાના પુષ્પના શણગારથી ભગવાનની પૂજા કરી.
સખા વખાણે વારંવાર, કેવા શોભે છે પ્રાણ આધાર, બાવો મઠી માંથી આવ્યો બાર, જોઈ ઠેરી ગયો છે તે ઠાર. લો, બધા મિત્રો પણ વારંવાર કહેવા લાગ્યા કે વાહ, ઘનશ્યામની અત્યંત મનોહર શોભા થઈ છે, અત્યંત શોભી રહ્યા છે. અને બાવો એટલામાં બહાર પેલી મઢીમાંથી પાછો બહાર નીકળ્યો અને જોયું તો એને પણ ઘનશ્યામના આવા અલૌકિક ફૂલની અંદર દર્શન થયા. એ પણ આમ બે આંખો પોળી થઈ ગઈ કે ઓહો, આ બધાએ બાળકોએ ઘનશ્યામને કેટલા મજાના સરસ શણગાર કર્યા છે અને ઘનશ્યામ કેવા સરસ શોભી રહ્યા છે. એ બાવાને પણ મહારાજની મૂર્તિ હૃદયમાં ફિટ થઈ ગઈ, હૃદયમાં ઉતરી ગઈ. અને એવા સમયની અંદર બરાબર એવે સમયે ત્યાં ગાયો આવી દૂર, પેલો ગાયા ગાયો, બધી ગાયો ગોવાળો હોય તો ગાયો ચરાવવા આવે ને, એટલામાં બધી ગાયોનું ધણ આવેલું ત્યાં. અને પ્રભુએ પોતા પાસે બોલાવી, વાલીડો જાણે બંસી વજાવે, ઘેરા સાદે કરીને બોલાવે. ભાઈ ઘનશ્યામ મહારાજે ફૂલના શણગારમાં ત્યાં હતા, એમાં બરાબર ભગવાને પેલી હાથમાં જાણે બંસી વગાડતા, એમ હાથમાં બંસી ખાલી લાકડી લીધી પણ એમાંથી તે મહારાજે સૂર છેડ્યા. તો આમ પેલી ભગવાન કૃષ્ણ જે વાંસળી વગાડે, એમ વાંસળીના સૂરો ભગવાને રહેલા આવ્યા. તો ભગવાનની વાંસળીના સૂરના કારણે પેલી ગાયો બધી દોડીને જ્યાં ઘનશ્યામ હતા ત્યાં બધી ગાયો દોડીને ઘનશ્યામ સન્મુખ આવી અને ઊંચા રાખ્યા છે પૂંછને મુખ, બધાએ ઊંચા પૂંછડા કરીને મોઢા ઘનશ્યામ તરફ રાખીને દોડતી દોડતી જ્યાં ઘનશ્યામ છે એ બાજુ આવવા લાગી. પાછી વાળે છે તેનો ગોવાળ પણ વળતી નથી. તે કાળ પેલો ગોવાળ કેટલો પ્રયત્ન કરે કે આ બધી કઈ બાજુ ચાલે, ચરતી ચરતી ને કેટલી પકડીને પોતાના ઇશારા કરીને પોતાના પેલા શું કહેવાય ડચકારાઓ કરીને બોલાવે છે પાછી, પણ એક ગાય પાછી વળતી નથી. ગાયો આવતી દેખ કે આવી હિંસોરા કરતી, જ્યાં એ ઘનશ્યામજી ઊભા છે ત્યાંય હજારો ગાયો હેત કરીને આવે છે મળવા શ્રીહરિને. એક બે પાંચ નહીં પણ હજારો ગાયોના જે ધણ હતા, ટોળવો હતું, બધી ગાયો ચારે બાજુથી આખા છપ્પૈયાની આસપાસ છરતી હશે, બધી ભેગી થઈને ઘનશ્યામ બાજુ. પેલા ગોવાળો ગમે એટલું કરે પણ કોઈ ગાય પાછી વળતી નથી. ને બધી ગાયો જ્યારે નજીક આવતી જોઈ એટલે ઘનશ્યામે શું કર્યું, ગાયો આવતી દેખી ને શ્યામ, કર્યું સખા સંગે જુઓ કામ, ખંપાસર ને તીર પ્રત્યક્ષ, મોટું છે આંબલી કેરું વૃક્ષ, તેના ઉપર ચડ્યા શ્રીરંગ, સગળા સખા લઈને સંગ, ઊંચું જુએ છે આતુર થઈ, આંબલી વૃક્ષ હેઠળ રહી. લો, મહારાજ જાણ્યું કે આ બધી ગાયો એ ઘારે મારી સામે આવશે ને ભેગી થઈ જશે તો મને વચ્ચે શું કરશે કંઈ નક્કી. મિત્રોને કીધું કે જલ્દી આંબલી ઉપર ચડી જાઓ. બધા મિત્રોને આંબલી ઉપર ચડાવ્યા અને પછી છેલ્લે ભગવાને આંબલી ઉપર ચડી ગયા. પણ ગાયો તો એ નજીક આવીને બધી ચારે બાજુ આંબલીની ચારે બાજુ વીંટાઈ ગઈ અને ઊંચી ભગવાન સામું જોવા લાગી ચારેય બાજુ ગાયો. તેના ઉપર ચડ્યા શ્રીરંગ, પાછી વાળે ગોવાળ તેવાર, પણ ખસતી નથી તે લગાર, જાણ્યું શ્રીહરિ એ મન માય, મુને મૂકી ગાયો નહીં જાય. પછી ગોવાળો આવીને પેલી ગાયોને ઘણા મારવા લાગ્યા કે આમ લાકડીએ કરીને, પણ એક ગાય ખસતી નથી. બધાની નજર એક ભગવાન સામે, બસ બીજું કંઈ જોતી નથી. કોણ શું મારે છે ને કેટલું મારે છે, બે પાંચ લાકડીઓ મારે તોય કોઈ ગાય હલતી નથી. બસ મહારાજ આમ જ બધી જોઈ રહી છે. મહારાજ શું કે હવે આને છૂટી કરવી પડશે, નહીં તારા ગા ગોવાળો તે હેરાન થશે અને ગાયોને મારશે તો ગાયો હેરાન થશે. એટલે પછી ભગવાને નજર એવી કરી, જાણ્યું શ્રીહરિ મનમાંય, મુને મૂકી ગાયો નહીં જાય. ઘનશ્યામે કર્યો લાંબો હાથ, ચાલી છે ગાયો એક સાથ. લો, પછી ઘનશ્યામે આમ લાંબો હાથ કરીને આમ ઈશારો કર્યો કે હવે બધાય જાઓ. એટલે બધી ગાયો પછી એક સાથે પાછી વળીને જ્યાં પેલો ગોવાળ લઈ જતો હતો એ બાજુ ચાલવા લાગી. અને ગોવાળોને પણ થયું કે નક્કી આ ઘનશ્યામ છે, કોઈ સામાન્ય બાળક નથી. આ એના પ્રતાપે ને એણે બોલાવી, એના ઈશારે કરીને બધી ગાયો એની પાસે આવી છે. નહીં આવી રીતે કોઈ અમે બોલાવીએ અને અમે વાળીએ એટલે તરત ગાય વળી જ જાય, અને અમે બોલાવીએ એટલે અમે જે દિશામાં લઈ જઈએ ત્યાં જ જાય, અમારી પાછળ અમારી સિવાય બીજી કોઈ જગ્યાએ જાય જ નહીં. પણ આ ગાયો, આજે તમામ ગાયો ઘનશ્યામની આજુબાજુ એકત્રિત થઈ છે, માટે ઘનશ્યામના પ્રતાપને કારણે થઈ, બાકી જાય નહીં. સાક્ષાત કૃષ્ણ છે એવું એ ગોવાળોને ભગવાન પ્રત્યે કૃષ્ણ ભગવાનના ભાવ થયો.
પછી ગાયો પાછી પોતપોતાને સ્થાન પર ગઈ. હવે પછી બધા મિત્રોએ કીધું, ઘનશ્યામે કીધું કે હવે બધા આપણે નીચે ઉતરીએ, ઘણી વાર થઈ ગાયો બધી જતી રહી છે. એવું કહીને ઉતરે જાય, ખસ્યો ચરણ ખાંપો વાગ્યો ત્યાંએ, જમણી જંઘામાંથી નિર્ધાર ચાલી શ્રોણિત કેરી ત્યાં ધાર. લો મહારાજે, મહારાજ પછી બધા મિત્રો ઉતર્યા ને છેલ્લે મહારાજ ઉતરતા જતા હતા એમાં બરાબર મહારાજને કંઈક પગ ખસ્યો અને પેલો આંબલીના ઝાડ ઉપર તો કંઈક આમ કાપેલી ડાળીઓ હોય એમાં કોઈક એક જગ્યા પર ભગવાનનો પગ ઘસાણો અને જમણા સાથળમાં ભગવાનને ખાંપો વાગી ગયો અને મહારાજને બરાબર ત્યાં લોહીની ધાર થઈ જમણા સાથળમાંથી. દેખી રુધિર ધાર પ્રકાશ, સર્વે સખા થયા છે ઉદાસ. બધા મિત્રો અત્યંત ઉદાસ ઉદાસ થઈ ગયા, કહો ઘનશ્યામને વાગ્યું ને લોહી નીકળવા લાગ્યું. પોતાની રીતે ઘણી પ્રયત્ન કરવા લાગ્યા પણ લોહી બંધ થતું નહોતું, કારણ કે થોડું વધારે વાગી ગયું, લોહીની ધાર થવા લાગી. મિત્રો બધા ઉદાસ થઈ ગયા કે હવે આપણને શું થશે, ધર્મપિતા ભક્તિ માતા આપણને ખીજાશે અને ઘનશ્યામને વાગ્યું છે એની પણ જુદા એની ચિંતા થઈ કે હવે સારું થતું નથી. એટલે આમાં ભગવાનની ઈચ્છાથી આકાશમાંથી ઇન્દ્ર વગેરે દેવતાઓ આવ્યા અને ઘનશ્યામનું આ ચરિત્ર જોવા દૂરથી ભગવાનના દર્શન કરતા હતા અને આવીને ભગવાન પાસે આવ્યા અને ભગવાનને વાગેલું જાણીને પછી ઇન્દ્રએ વિચાર કર્યો, એટલે સંકલ્પ કર્યો અને પોતાના જે દેવોના વૈદ્ય હતા અશ્વિની કુમાર એને બોલાવ્યા. અશ્વિની કુમારો આવ્યા, આવીને ભગવાનને સરસ મજાનું ધીરે રહીને બધું લોહી સાફ કરી અને પોતાની સાથે જે કંઈ વૈદ્ય દવા હતી એ લઈને પછી ભગવાનને પાટો બાંધી આપ્યો અને ભગવાનનું રુધિર બધું શાંત થઈ ગયું, સ્થિર થઈ ગયું. અને પછી દેવતાઓ બધાએ ભગવાન રાજી થયા અને ભગવાને બધાને પછી ઈશારો કર્યો એટલે દેવતાઓ પછી પોતાના સ્થાન ઉપર ગયા. આ બાજુ ભગવાનનો મિત્ર સુખનંદન હતો એ ઉતાવળો ઘરે આવ્યો અને ધર્મદેવને તે કહેવા લાગ્યો, ઘનશ્યામને ખાંપો વાગ્યો છે માટે બધાએ ચાલો એમ કરીને ઘનશ્યામની સમાચાર ઘરે બધાને આપ્યા એટલે ધર્મપિતા વગેરે ચિંતામાં પડ્યા. ધર્મપિતા તરત ત્યાં ખાપા તલાવડી પાસે આવ્યા અને પૂછ્યું બધાને કે શું થયું ઘનશ્યામ, પાટો કોણે બાંધ્યો. જ્યારે વેણીરામ વગેરે મિત્રો કહેવા લાગ્યા, બધો જે પ્રસંગ બન્યો એ બધી વાત કરી કે આ રીતે બધું આવું થયું હતું, ગાયો બધી આવી એટલે મેં બધા ઉપર ચડ્યા, નીચે ઉતરતા ઘનશ્યામને આ રીતે પગ લપસર્યો, તે વાગી ગયું, લોહી ખૂબ નીકળ્યું, અમારાથી તો કંઈ થયું નહીં પણ એવા એટલામાં આકાશમાંથી દિવ્ય પુરુષો દેવતાઓ વગેરે આવ્યા અને આકાશમાંથી ઇન્દ્ર વગેરે દેવતાઓ આવ્યા અને એણે પછી સંકલ્પ કર્યો તો સાક્ષાત અશ્વિની કુમારો પણ આવ્યા અને એણે આ ભગવાનને પાટો બાંધ્યો છે અને એના કારણે અત્યારે સારું દેખાય છે. પછી બધા ઘરે આવ્યા, ઘરે આવ્યા એટલે ભક્તિ માતા પણ ખૂબ ઉદાસ થઈ ગયા હતા કે શું થયું ઘનશ્યામને. ભક્તિ આદિક થયા ઉદાસ, સર્વે આવી મળ્યા પ્રભુ પાસ, પ્રેમવતી કહે ઘનશ્યામ, આ શું વાગ્યું ને શું કર્યું કામ. ભક્તિ માતા કહેવા લાગ્યા ઘનશ્યામને કે આ શું થયું ને શું વાગ્યું ને શું કામ કરતા આવું થયું. ઘનશ્યામ કે ના માતાજી, કંઈ એટલું બધું વાગ્યું નથી, આ તો ખાલી થોડું લોહી નીકળ્યું તો ના પાટો બાંધી દીધો છે, હવે સારું છે. પણ તેમ છતાંય ભક્તિ માતાઓને બહુ ચિંતા લાગી એટલે ભગવાને પછી પાટો ઉખડી નાખ્યો કે લો જોઈ લો આમાં કંઈ હોય એમ કરીને પાટો ખોલ્યો તો જ કંઈ કંઈ ઘાવ કંઈ જણાયો નહીં અને આમ રૂજાઈ ગયું હોય, થોડો ઘણો નિશાન હતું પણ કંઈ હતું નહીં, કોઈ ઘા પણ રૂજાઈ ગયો તત્કાળ. એટલે ભક્તિ માતાને થોડી હાશ થઈ અને સારું લાગ્યું. પછી કીધું કે હવે ફરી વાર આવી રીતે ઝાડ ઉપર ચડતા થોડું ધ્યાન રાખવું અને રમતી વખતે થોડું ધ્યાન રાખવું, એટલી બધી ઉપર ચડીને ઉતરતી વખતે આવું થાય એવું કરવું ને એવી રીતે થોડો માતાએ મીઠો ઠપકો આપ્યો. ત્યારે સુંદરીબાઈએ જોયું કાંઈ વાગેલું નવું દેખાયું, ખાંપો વાગ્યો છે તેનું નવીન થોડું દેખાયું છે એક ચિહ્ન. આવી રીતે ભગવાન નિત્ય નવા ચરિત્રો કરીને માતપિતા વગેરેને મિત્રો વગેરેને ધન્ય કરે છે અને જ્યારે ભગવાનને ત્યાં ખાંપો વાગ્યો ત્યાર પછી એ તળાવનું નામ ખાંપા તળાવડી પડ્યું. બાકી એ તળાવ તો તળાવ જ હશે પણ મહારાજમાં નિત્ય સ્નાન કરતા ઘણીવાર સખાઓ સાથે અને એ સરોવરના કાંઠે ભગવાનને રમતા રમતા ખાંપો વાગ્યો ત્યાર પછીથી એ તલાવડીનું નામ ખાંપા તલાવડી પડ્યું.
જાણ્યા સર્વે રૂડા ચરિત્ર, સુણીને થયા પુણ્ય પવિત્ર. ખાટો ખાંપો વાગ્યો છે તે હજ ઠામ, માટે ખાંપા સરોવર નામ. પછી અહીંયા ભુવાનંદ સ્વામી કહે છે કે વચનામૃતની અંદર પણ મહારાજે એ વાતની વિસ્તાર કર્યો છે કે જ્યારે મહારાજ કીધું ને કે દેશવાસના કે કુળનું માન કે બધું રાખવું નહીં મહારાજ, કે આપણે તો આત્મા રૂપે વર્તવું, દેશનું કે કુળનું કે બધું ઠામ આપણે રાખવું. પાછા મહારાજ વાત કરતાં કરતાં કહે છે કે એ દેશવાસના ટળવી ને એ બધું તો અતિ કઠણ છે મહારાજ, કે અમને ત્યાં જ્યારે છપૈયામાં આ રીતે રમતા હતા ને આંબલીના ઝાડ ઉપર ચડ્યા ને ખાંપો વાગ્યો ને આમ મહારાજ પાછું નિશાન ઊંચું કરીને બતાવ્યું બધાને મહારાજ, કે અમને આ જ્યારે જોઈએ ત્યારે અમને ખાંપા તલાવડી યાદ આવી જાય છે અને આંબલીનું ઝાડ યાદ આવી જાય ને મિત્રો યાદ આવી જાય. એટલે મહારાજ કહેવા માટે કે હવે આમાંથી કોઈ એની વાત કરે છે કે નહીં એમ કરીને મહારાજે પહેલાં પોતાની શરૂઆત કરી. ભગવાન કહે તો બીજા કહે ને કે આ મને આવું થાય છે, નહીંતર કોઈ કહે નહીં. એટલે મહારાજે એ રીતે ત્યાં વચનામૃતમાં વાત કરી, પછી જેને જેવું હતું એવું કીધું. પણ મહારાજ પાછી વાત કરી કે આપણે તો આત્મા છે, દે આત્માને શું નાથ ને શું જાત એવી રીતે કરીને મહારાજ આત્મ સ્વરૂપે વર્તવાની ત્યાં વચનામૃતમાં વાત કરીને એ રીતે ભુમાનંદ સ્વામી કહે છે કે મહારાજે પણ આ ખાંપાની વાત વચનામૃતની અંદર કરી છે. પછી એક સમયે ત્યાં નજીકમાં જ ખાંપા તલાવડીને બાજુમાં આંબાનું એક સરસ મજાનું વૃક્ષ હતું, એ વૃક્ષની નીચે તેની હેઠે આવ્યા છે દિવસે. એને દિવસ એ આંબાના વૃક્ષની નીચે એકવાર ઘનશ્યામ મહારાજ રમતા રમતા ત્યાં આવ્યા છે અને ત્યાં આંબાના ઝાડની નીચે કેટલાય સમયથી એક કાળો નાગ રહેતો હતો. એ બરાબર ભગવાન આવ્યા એમ જાણીને પોતાની મુક્તિ માટે સમય દરમિયાન બહાર આવ્યો અને જેવો બહાર આવ્યો અને ભગવાનને એણે નમસ્કાર કર્યા પોતાના રૂપમાં જ રહીને, એટલે ભગવાને જાણ્યું કે આ સાપ મારી સામે આવ્યો છે અને મુક્તિને ઈચ્છે છે, મારે એનું પણ રૂડું કરવું જોઈએ એમ જાણીને ભગવાને પોતાના ચરણનો સ્પર્શ એ સાપની ઉપર કર્યો. ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થતાં એ સાપ તરત પોતાના સાપના દેહમાંથી ચતુર્ભુજ રૂપે થઈ ગયો ભગવાનની ઈચ્છાથી, અને સાપના દેહમાંથી ભગવાને એની મુક્તિ કરી, આજ્ઞા માગીને તૈયાર થયો, અમર માર્ગમાં ચાલ્યો ગયો કે ત્યાં દેવલોકમાં ભગવાને એને મોકલ્યો અને એની સદગતિ કરી. પછી મહાપ્રભુ આવ્યા ઘેર, કહી માતા પિતાને તે પેર. મહારાજ ઘરે આવ્યા, માતા પિતાને આ બધી વાતની જાણ થઈ કે આવી રીતે ભગવાને એક સાપ ઉપર આ પગ મૂક્યો અને એને ચતુર્ભુજ રૂપે દિવ્ય ગતિ આપી. માતા પિતા અતિ આનંદિત થયા. આ રીતે મહારાજ છપૈયાની અંદર બાળચરિત્રો કરી અને બધાને સુખી કરી રહ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિએ ને સાંથળે ખાંપો વાગ્યો નામે 33મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.
Swami Narayana,
નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
Swami Narayana, 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 Swami Narayana,
Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana,